નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. પાટણ શહેરમાં ચાલતા અણહિલ ભરવાડ સરકારી કુમાર છાત્રાલયમાં ભોજન બરાબર ગુણવત્તાનું મળતું નથી એવી કમ્પ્લેન નોંધાઈ હતી. તેવી વિદ્યાર્થીઓની ફરિયાદ ઉઠવા પામી હતી, જેમાં પાણી જેવું અને ધાનેરાવાળું ભોજન પીરસાતું હોય તેવી રજૂઆત મોડે મોડે પણ તંત્ર દ્વારા ગંભીરતાથી લેવામાં આવી છે. આ ભોજન બનાવનાર કેટરર્સ રસોયાને બદલી દેવામાં આવ્યો હોવાનું સોમવારે સ્થળ મુલાકાત દરમિયાન જાણવા મળ્યું હતું. જોકે ભાસ્કરના રિયાલિટી ચેકમાં ચોંકાવનારી હકીકત એ જાણવા મળી છે કે છાત્રાલયમાં રહેતા 70 વિદ્યાર્થીઓએ આખો શિયાળો કડકડતી ઠંડીમાં ઠંડા પાણીએ નાહીને પસાર કર્યો છે. આટલા છાત્ર રહેતા હોવા છતાં તેઓ વચ્ચે માત્ર એક જ શૌચાલય હોવાની સવારે કુદરતી હાજતે જવા માટે લાઇનમાં ઉભા રહીને વારાફરતી જવું પડી રહ્યું છે. આવી અનેક સમસ્યા વચ્ચે હાલ વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહી રહ્યા છે. બ્યુરો ચીફ સીએનસીસી ગુજરાત, પાટણ.